હલો ચિલ્ડ્રન ઇન સ્ટાન્ડર્ડ ટેન્થ લેસન સેકન્ડ શરણાઈના સુર હાફ ઓફ ધ લેસન વી હેવ સીન ઇન પાર્ટ વન ઇન દેટ વી હેવ સીન લેખક પરિચય હુ ઇઝ રમઝુમીર એ ગૌરીના લગ્ન પ્રસંગે શરણાઈ વગાડે છે ગૌરીનો લગ્ન પ્રસંગ છે તેમાં એનો વિદાય પ્રસંગ છે પહેલાં પાર્ટમાં આપણે જોઈ ગયા કે રમજુએ શરણાઈનો સૂર છેડ્યો છે સુહાગણો ગીતો ગાય છે ત્યારબાદ જાન આગળ વધે છે અને રમઝોની શરણાઈ આખી બજારને જગાડી દે છે વેપારીઓ કામ મૂકીને ગૌરીની ઉઘલતી જાનને જોવા માટે દુકાનના ઉમરે આવીને ઊભા રહી જાય છે એકદમ મોખરે રમઝુના માથા ઉપર લાલ મદ્રાસી ફેંટો શોભે છે મેઘાડોલીએ લાલ રંગનું બાંધણું બાંધેલું છે માથા બાંધણું એટલે ફેંટો જાણૈયાઓ અને વેવાઈઓ તરફથી કંકુના થાપા મારવામાં આવ્યા હતા આખો સમૂહ એટલે આખી જાન લાલ ભડક લાગતી હતી ગાળામાં બેઠેલા વર રાજા એ જરિયનજામો હાથમાં તલવાર લઈને બેઠા હતા જરિયન જામો યુ કેન સી ધ ક્લોથ મીન્સ ડ્રેસ્ડઅપ ઓફ ધ વરરાજા અને કન્યા પચરંગી પટોળું પહેરીને ગળામાં બેઠી છે સુહાગણ કંકુ આ બેંગલ્સ આ બધું સુહાગની નિશાની છે સુહાગણ માથા પર સિંદૂર કપાળે ચાંદલો અને અન્ય સુહાગણો એ વિદાય ગીતો ગાતી નજરે પડે છે આ બધાની વચ્ચે રમજુ એ પોતાની શરણાઈના સૂર છેડે છે એની સુરાવલી બધાને મંત્રમુગ્ધ કરી નાખે છે વિદાય ગીતો ગાતી સુહાગણો પણ તમને જોવા મળે છે જુઓ આ સાસરીએ સોંડતી પતિ મિલનોત્સુક એટલે પતિને પતિના મિલન માટે ઉત્સુક એવી કન્યા પરણિતા એ એનું ચિત્ર આંખ સામે તરી આવે છે એક બાજુ રમજુ પોતાના અડાણા સૂર વગાડી રહ્યો છે તેમાં એ રમમાણ છે મગ્ન છે આંખ મીચીને ગલોફા ફૂલાવીને એ શરણાઈની અંદર શ્વાસ રેડે છે શરણાઈ વગાડે છે બધાને લાગે છે કે હવે રમજુએ શરણાઈ ન વગાડવી જોઈએ કારણ જાનને સણોસરા પહોંચવામાં મોડું થતું હતું એટલે એને રોકવામાં આવે છે કહેવામાં આવે છે હાલો મીર હાલો જટ વહેતા હોય એટલે જલ્દી જલ્દી ચાલો સણોસરા પહોંચતા રાત થઈ જશે અને ત્યાં પાછી કિટસન લાઇટો મંગાવવી પડશે અને નો બિલ ચૂકવવું પડશે મોંઘવું પડશે એટલે મેગા ઢોલીએ પણ જે દાદમાં પૈસા મળ્યા હતા એ લોકોને એ દોડમાંથી વીણ્યા બધા સિક્કા અને રમજુને કીધું હાલો મીર હાવ કરો હાઉ એટલે તમે જલ્દી કરો અને આગળ વધો અને ભૂદર મેરાઈએ તો થોડા ગુસ્સામાં એને હડસેલો પણ મારી દીધો કે હવે હાલની જટ હાલની આમ ને પગલે દાદ લેવા ઊભો રહીશ તો કેદી પાદરે પોગાળીશ એટલે ક્યારે પહોંચાડીશ આમ થોડી થોડી વાળે તારે બક્ષીસ લેવા માટે ઊભું રહેવું તો ક્યારે પહોંચાડીશ આમ એને ઉશ્કેરાઈને કહી દી છે ત્યારબાદ રમઝુનો શરણાઈનો સૂર એ એની અંદર બધા જ લોકો મગ્ન થઈ ગયા છે આનંદમાં ગુલતાન એવા જાનૈયાઓ મૂંગા થઈ ગયા ગીત ગાતી સુહાગણો કન્યા વિદાયના કરુણ વિદાય ગીતો ગાતી હતી આછલા કંકુ ઘોડરે લાડી આછલી પિયળ કઢાવું તારા બાપાના ઝૂંપડા મેલે હો લાડી તળશીને મેળિયો દેખાડું એટલે હવે પિતાજીના ઘર છોડીને તું હવે પતિના ઘરે જઈશ એમ કહે છે એક બાજુ સુહાગણો ગીતો ગાય છે અને બીજી બાજુ રમજુ એને પોતાની દીકરી યાદ આવે છે જે દીકરી બે વર્ષની હતી ત્યારે એની પત્ની મૃત્યુ પામી હતી એટલે કે સકીનાની મા મૃત્યુ પામી હતી અને સકીનાને મોટી કરી હતી રમજુ મીરે ઓજત નદીના કિનારે રમજુએ સકીનાના બાળોતિયા પણ ધોયા હતા રમજુને આ દુનિયામાં બે જ પાત્રો જોડે દિલગી બંધાઈ હતી એક તો કુટુંબમાં પેઢી દર પેઢી વારસામાં મળી આવેલી શરણાઈ અને બીજી મૃત પત્નીના સંભારણા રૂપે એટલે યાદગીરી રૂપે એને સાંપડેલી સૂરજમુખીના ફૂલ જેવી સકીના સકીનાને સૂરજમુખીનું ફૂલ એટલે સનફ્લાવર સાથે સરકાવી છે તેથી જ એણે આ દુનિયામાં પોતાના દિલમાં કોઈ ત્રીજા પાત્રને પ્રવેશવા નહીં દીધા અને એની કોમના એટલે જાતના માણસોએ એને નિકાહ કરવા કીધું હતું ફરી પરંતુ એણે પોતાના વિચાર પર એ મક્કમ રહ્યો હતો રમજુ સકીનાને સગી મા કરતાં પણ વધારે હેતથી પ્રેમથી મોટી કરે છે એનું લાલન પાલન કરે છે નાનપણમાં જ્યારે સકીના ને એ પોતાના પીઠ ઉપર બેસાડીને લઈ જતો જ્યારે એ વા શરણાઈ વગાડવા જતો હતો જેમ એક વાંદરીના પેટે પાંદરીનું બચ્ચું વળગી રહે તેમ સકીના રમઝુના પીઠ ઉપર વળગી રહેતી નાની બાળકી અને સકીનાની હાજરીમાં રમજુ પોતાને આ દુનિયાનો શહેનશાહ સમજતો આ બધું એને ગૌરીના વિદાય પ્રસંગે જ્યારે શરણે વગાડે છે ત્યારે એને યાદ આવે છે એ ઘણીવાર મૃત પત્નીને યાદ કરતો અને એની સાથે વિતાવેલા દિવસો યાદ કરતો પત્ની વિના એના જીવન વગર એક સૂર એક રસ બનવા જીવતું જાગતું એની પાસે એક વાદ્ય જ હતું એટલે આ ઇન્સ્ટ્રુમેન્ટ શરણાઈ જ હતી એ પોતાના પત્નીની કબર ઉપર જતો આંટા મારતો ત્યાં એ મરવાના ફૂલના છોડની મહેક માણતો એક તુલસીના જાતનો છોડ એને મરવો કહેવાય એની સુગંધ ખૂબ જ સરસ આવે રમજુની આ બધી વિચિત્ર ખાસિયતો એ આખા ગામમાં એક વિષય બની ગયેલી એક ગરીબ માણસની આવી ધૂન કઈ ધૂન જે પત્નીના કબર પાસે જઈને મરવાના છોડની મહેક માણવી ત્યાં બેસવું ત્યાં શરણાઈ વગાડવી આ બધું એકલો રમજુ પત્ની પણ મૃત્યુ પામી પુત્રી પણ મૃત્યુ પામી પુત્રીને પુત્રીના લગ્ન કર્યા હતા અને એ લગ્ન પછી આઠ જ દિવસમાં મૃત્યુ પામી હતી એટલા માટે એને એ પણ યાદ આવે છે આ બધું એના મનની અંદર ચાલે છે અને એમ કરતાં કરતાં એના પગલાં ગામ ઝાંપાની દિશા તરફ પહોંચે છે લોકોને એમ લાગે છે કે આ રમજું શરણાઈ વગાડવાનું બંધ કેમ નથી કરતો જાન ધીમે ધીમે આગળ પહોંચે છે ગામના પાદરના પીપળા પાસે જાય છે પીપળો અને ચબૂતરો ગામનો એ કન્યા વિદાયના સાક્ષી છે ગામમાં જેટલી કન્યાઓના લગ્ન થાય એનો એ સાક્ષી છે રમઝુમીર પણ શરણે વગાડતો જ કન્યા પક્ષ તરફથી કારુણ્યની પરાકાષ્ઠા સમૂહ એક ગીત ગવાય છે કન્યાની માતા અને બધા જ એને પાદર સુધી વિદાય આપવા ગયા છે દાદાને આંગણે આંબલો ધીર પાંદડું અમે તોડ્યું દાદા ગાળમાં દેજો અમે રે લીલુડા વનની ચરકલડી આમ ગીતો ગાય છે અને જાન આગળ વધે છે બીજી સ્ત્રીઓએ આવું પણ ગીત ગાયું એક આવ્યો તો પરદેશી પોપટો બેની રમતા તા માંડવા હેઠ ધૂતારો ધૂતી ગયો પરદેશી પોપટો વરરાજા માટે શબ્દ વપરાયો છે અને ધૂતારો પણ કે બીજા ગામથી આવ્યો અને છોકરીને લઈ ગયો કહેવાનો મતલબ એવું કન્યાના વિદાયના ગીતો આપણા ગુજરાતીમાં જોઈએ તો વિદાય પ્રસંગનું એ ગીત

પાણી જેવું પાણી દુઃખનું છે કે સુખનું એ તો કોઈ કોઈ સખ્યું સખ્યું ના ના જાણી આમ વિદાય ગીતો ગવાતા ગૌરીની જાન સણોસરા તરફ આગળ વધી રહી હતી એના પિતા ભૂધર મેરાય પણ એને આશી આશીર્વાદ આપે છે પોતાની દીકરી ગૌરીને અને લગ્ન પછીના વિદાય પ્રસંગે પિતા જ્યારે દીકરીને વિદાય આપે છે ત્યારે હિન્દીમાં બહુ એક ફેમસ ગીત છે બાબુલ કી દુવાય લેતી જા સુખી પિતા આશીર્વાદ આપે છે દીકરીને આમ ધીરે ધીરે સણોસરા તરફ જાન પહોંચે છે ત્યારે જાનૈયાઓ મજાક કરે છે રમજુની કે આ રમજુ છો ને આવતો સણોસરા સુધી અને ત્યાં આવીને જાનનું સ્વાગત કરવા માટે એની શરણ કામ આવશે પરંતુ રમજુ એ સણોસરા જતો નથી એ સણોસરા સુધી ના ગયો કબ્રસ્તાન આવ્યું તરત એના પગ થંભી ગયા અને એ પોતે કબ્રસ્તાનમાંથી આવતાય મરવાના છોડની સોડમ એના નાકમાં જતાં મીર ત્યાં ઊભો રહી જાય છે એને મરવાના છોડની સુગંધ આવે છે આગળ આપણે કહ્યું તેમ કે પોતાના પત્નીના કબર પર એ જતો હતો ત્યાં મરવાના છોડની સુગંધ માણતો હતો એ સુગંધ એને આવે છે અને એ ખચકાઈને ઊભો રહી જાય છે વરકન્યાને લઈને ગાડું આવતું હતું જુવાનિયાઓ બધા ઠીઠિયા ઠોરી કરતા હતા ગૌરી સાસરીએ સોણતી હતી અને તુરંત એ પોતાના ગજવામાં હાથ નાખે છે અને ગજવામાંથી ખિસ્સામાંથી એ ભૂદર મેરાઈએ આપેલા બધા દાદમાના પૈસા એ ખિસ્સામાંથી કાઢે છે અને આ ગરીબ માણસ એ પૈસા જોઈને ખુશ થાય છે અને એ પૈસા એ ગૌરીને આપે છે અને કહે છે લે ગગી આ કાપડાના કરીને આપું છું એને પોતાની દીકરી યાદ આવે છે એટલે દીકરી સમજીને એ ગૌરીને એ પૈસા આપી દે છે પછી એ કબ્રસ્તાનમાં દાખલ થઈ જાય છે એની એક આંખ સામે ગૌરીનું કાપડું બીજી આંખ સામે સકીનાનું કફન તરવરી રહ્યું આ ચસ્કેલ માણસના આ વિચિત્ર વર્ણન જોઈને બધા એની પાછી મશ્કરી કરતા હતા પરંતુ એ દિવસને આથમતે અજવાળે રમજો મૃત પત્નીની કબર પાસે બેસીને સરસ સુરાવટ છેડી હતી અને ત્યાં જ એને અંતિમ સુરાવટ થાય છે શરણાઈની અને એના જીવનનો પણ અંત આવે છે કમ નસીબે આ છેલ્લી સુરાવટ અને ત્યાર પછી ગામના લોકોએ એની શરણાઈના સૂર કોઈ દી સાંભળ્યા નથી આ પાઠમાંથી આવતી ઘણી બધી સાચી જોડણી અહીં આપી છે સો માય ડિયર ચિલ્ડ્રન આપણે શીખવાનું શું છે અહીંયા સંગીતની અસર દુઃખની પરાકાષ્ઠા અને અનુભૂતિના આધારે રમજુની મનોદશા સમજાવી આ પાઠમાં અને બીજાની મનોદશા સમજવાનો આપણે પ્રયત્ન કરવો અયોગ્ય લાગે તેવું આપણે વર્તન કરવું નહીં ગાંડા માણસની કોઈ દિવસ મશ્કરી ન કરવી જાનૈયાઓ એને ઓળખતા ન હતા અને શરણાઈના સમયગાળો પૂરો થવા છતાં એ પોતાની દીકરીની યાદમાં શરણાઈ વગાડતો પણ જાનૈયાઓ એની મશ્કરી કરતા અને કહેવા લાગેલા કે ડોસાની ડાગડી ચસકી ગઈ ગાંડો થઈ ગયો છે તો રમઝુમીર એક દુઃખી જીવ હતો એની પત્ની મૃત્યુ પામી હતી પુત્રી મૃત્યુ પામી હતી એના દીકરીને માનો પ્રેમ આપીને એણે મોટી કરી હતી આવો હતો મીર સો માય ડિયર ચિલ્ડ્રન મેં આગળ કહ્યું તેમ કે આપણે અયોગ્ય લાગે તેવું વર્તન ન કરવું આપણે એની આંખ એને આંખથી નહીં પરંતુ પોતાની દ્રષ્ટિથી એને સમજવું આ પાઠના આધારે ઘણા બધા લગ્ન ગીતો નો સંગ્રહ તમે કરી શકો મેરનો એક પાત્રે અભિનય કરી શકો કન્યા પ્રસંગનો ચિત્ર દોરી શકો ઘરે તમારા નોટબુકમાં બધા ક્વેશ્ચન આન્સર્સ તમારે લખવાના છે બેટી બચાવો બેટી પઢાવો દીકરી ભણાવો દીકરી બચાવો કહેવાય છે ને કે એક દીકરો ભણે તો એક કુળને પ્રકાશિત કરે જ્યારે દીકરી ભણે તો બે કુળને પ્રકાશિત કરે એ અહીંયા સત્ય થાય છે આ પાઠની અંદર ઘણા સમાનાર્થી શબ્દો રૂઢિપ્રયોગો વિરુદ્ધાર્થી શબ્દો શબ્દ સમૂહ માટે એક શબ્દ એ બધું આપ્યું છે અને એક્સ્ટ્રા ક્વેશ્ચન આઈલ ગીવ યુ આફ્ટર થેન્ક યુ